તેથી ટ્યુટોરિયલ પાંચ ફરીથી માં આપણી પાસે પાંચ સમસ્યાઓની સમાન પેટર્ન છે અને તમે તમારા લેક્ચર માં શીખ્યા છો કે કેવી રીતે કોઈ મેળવે છે અથવા કોમ્યુટેટર ઓપરેટર ઉકેલે છે તેથી કમ્યુટેડ કમ્યુટેશન પર આધારિત સમસ્યા હશે એક કોમ્યુટેશન રિલેશન મેળવવા માટે પછી તમારે ઓપરેટર્સ વચ્ચેના કમ્યુટેશનની ગણતરી કરવી પડશે અથવા મેટ્રિસિસના સંદર્ભમાં જેથી આપણે ટ્યુટોરિયલ ના ભાગ અને પછીના ભાગમાં આવરી લઈશું તમારે મોમેન્ટમ ઓપરેટરનું અપેક્ષિત વેલ્યુ અથવા હેમિલ્ટોનિયન ની ઉર્જા આયોજન સ્થિતિ પ્રાપ્ત કરવી પડશે અને એક વધુ કવાયત છે જેમાં તમે કોમ્યુટેટર એક્સપ્રેશન બનાવો છો તમારે કેટલાક રિલેશનનું મૂલ્યાંકન કરવું પડશે તેથી ટ્યુટોરિયલ પાંચમાં આવી રહ્યા છીએ પ્રથમ સમસ્યા રસપ્રદ છે કારણ કે અહીં તમને ક્વોન્ટમ સિસ્ટમ ની સ્થિતિઓ આપવામાં આવી છે તેમાં સ્થિતિના આધારે પ્લસ અને સાઇ માઇનસ છે સાઈ પ્લસ અને સાઈ માઇનસ છે ઓપરેટર તમને કેટલાક ઓપરેટર અથવા હેમિલ્ટોનિયન ઓપરેટર આપવામાં આવ્યા છે મને તેને એ જ દ્વારા દર્શાવવા દો તેથી આયોજન સ્ટેટ્સ આ બે હેમિલ્ટોનિયન ઓપરેટરનો આયોજન સ્થિતિ અથવા આયોજન આધાર નથી અને જ્યારે તમે માપન કરો છો ત્યારે તે શું કરે છે માથી ઓપરેટરની ઉર્જા જેથી જ્યારે તમે આ ઓપરેટરને અમુક આધારો પર ચલાવો છો ત્યારે તમને અનુરૂપ ઉર્જા મળે છે તેથી જો હું આ ઓપરેટરને આયજન વેક્ટર પર ચલાવું તો મને આયજન વેલ્યુ મળશે હવે અહીં તમને આ આયજન કેટ આપવામાં આવી છે અને આ આયજન કેટ છે જેમ કે જ્યારે તેથી માપન અલગ અલગ ટાઈમે કરવામાં આવે છે તેથી ગુણ્યા ટી એ ઝીરો બરાબર છે ટી બાય બે ત્રણ ટી બાય બે બે ટી અને એક્સ્ટ્રા તો જ્યારે ગુણ્યા છે અમુક એન ગુણ્યા ટીજા એન એ જીરો એક બે એક્સ્ટ્રા બરાબર છે તેથી આ ઇન્ટિગ્રલ ગુણ્યા સિસ્ટમ છે આંકડામાં પ્લસ ત્યારે ગુણ્યા જ્યારે તે હાફ અથવા તમે તેને કહી શકો છો હાફ ઇન્ટિગ્રલ જ્યારે ગુણ્યા અડધો અવિભાજ્ય છે જે ટી બાય બે છે ત્રણ ટી બાય બે એક્સ્ટ્રા અહીં એન વેલ્યુ એક બે ત્રણ લઈ શકે છે સિસ્ટમ સ્થિતિ છે કેટ માઇનસ તેથી ફરીથી આપણે બ્રા અને કેટ નોટેશનને વળગી રહ્યા છીએ કેટ પ્લસ છે અને આ કેટ માઇનસ છે સ્થિતિ પ્લસ જ્યારે ટી ગુણ્યા અવિભાજ્ય ગુણાંક છે ગુણ્યા અમુકનો ઇન્ટીગ્રલ ગુણાંક છે એન ટી અને આયોજન વેક્ટર અથવા કે છે માઇનસ જ્યારે સ્થિતિ છે હાફ ઇન્ટીગ્રલ બહુવિધ માટે કેપિટલ ટી તેથી તમારે પેરામીટર હેમિલ્ટોનિયનનું એક પરિમાણ બનાવવું પડશે જે ઘટાડે છે ઉપરોક્ત ભૌતિકશાસ્ત્ર અને વચ્ચે રિલેશન આપો આ પેરામીટર અને સ્થિતિ ટી તો હવે ચાલો શરૂ કરીએ આપણે ધારીએ છીએ કે કે આ હેમિલ્ટોનિયન ઓપરેટર છે આયોજન વેક્ટર એ આયજન વેક્ટર તરીકે ઝીરો અને એક બરાબર છે અને ઉદાહરણોના અગાઉના ઉદાહરણમાં તમે જોયું છે કે આયજન છે લખાયેલ છે જે નોટેશન તરીકે આપણે ઉપયોગમાં લીધેલ છે એક અને બે અહીં આપણી પાસે ઝીરો અને એક છે તેથી ઝીરો સિવાય બીજું કંઈ નહીં હોય અને એક હશે ચાલો આપણે માની લઈએ કે હેમિલ્ટોનિયન ઓપરેટર પાસે આયજન કેટ છે ઝીરો અને એક તમે જોઈ શકો છો કે તેઓ ઓર્થોનોર્મલ છે અને નોર્મલાઇઝ તેથી આ આયજન કેટ અથવા આયજન વેક્ટર છે માંથી આ હેમિલ્ટોનિયન ઓપરેટર હવે જ્યારે મારી પાસે આ ઓપરેટર્સ છે અનુરૂપ આયજન વેલ્યુ હશે ઝીરો એ બરાબર છે વૈશ્વિક મિનિમાને કારણે આપણે ઝીરો તરીકે વેલ્યુમાંથી એક પસંદ કરી શકીએ છીએ અને તે અસર કરશે નહીં વેલ્યુ ની અને માપનને તે અસર કરશે નહીં માપનનું વેલ્યુ તો હવે આ કેટ ને આધારે સ્થિતિ પ્લસ અને માઇનસની દ્રષ્ટિએ રજૂ કરી શકાય છે તેથી આ કે બરાબર છે તેથી આ કહેવાય છે કોન્ઝ્યુગેટ આધાર વેક્ટર તેથી આને કોન્ઝ્યુગેટ આધાર વેક્ટર અને સ્થિતિ કહેવામાં આવે છે અથવા કેટ શૂન્ય એક રૂટ બે કેટ પ્લસ કેટ માઇનસ આ બેનો સરવાળો અને અનુરૂપ કેટના સરવાળા તરીકે દર્શાવવામાં આવે છે હશે તેથી કોન્ઝ્યુગેટ આધારે તમારી પાસે કેટ પ્લસ પ્લસ કેટ માઇનસ એ આયોજન કેટ ઝીરો અને કેટ એક પ્લસ તરીકે રજૂ થાય છે માઇનસ કેટ બરાબર છે તેથી આ તમે આ માં ઉલટાવી શકો છો કેટ પ્લસ અને કેટ માઇનસની શરતો તેથી આ સરળ હોઈ શકે છે હોઈ શકે છે બરાબર અને આનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો વચ્ચે કેટલાક રિલેશન મેળવી શકો છો આ આઈજન વેયુ વિવિધ ગુણ્યા માટે ઉત્ક્રાંતિ ઓપરેટર માટે અથવા યુનિટરી ઓપરેટર જેની સાથે વિકસિત થાય છે આ હશે ટીનેયુ હશે ઈ સુધી વધારો માઇનસ આઈ એચ આ યુનિટરી ઓપરેટર અથવા ટાઈમ ઇવોલ્યુશન ઓપરેટર છે બરાબર છે તો આ ગુણ્યા ઇવોલ્યુશન ઓપરેટર છે તમારા સંદર્ભમાં મારે તે પછીથી લખવું પડશે નહીં તેથી ચાલો ધારીએ ધારી ગુણ્યા બે ગુણ્યા ઇન્વેરિયન્ટ હેમિલ્ટોનિયન એજ સાથે અમે ધારીએ છીએ કે ની કિંમતો છે ઝીરો છે અને ઈ તેથી ઝીરો અને ઈ એ ઉર્જા આયોજન વેલ્યુને અનુરૂપ છે હવે હેમિલ્ટોનિયન ઓપરેટર ઝીરો આયોજન વેલ્યુ સાથે શું આપણે લઈ શકીએ અથવા ધારી શકીએ કારણ કે આવા માપન હેઠળ વૈશ્વિક તબક્કો અપરિવર્તનશીલ છે તેથી તે તેથી હેમિલ્ટોનિયન ઓપરેટર હવે હું એક તરીકે બરાબર લખી શકું છું તેથી ફરીથી આ નોટેશન પર પાછા આવી રહ્યા છીએ તેથી હેમિલ્ટન ઓપરેટર આ ફોર્મમાં લખવામાં આવશે ઠીક છે તમારે ટ્યુટોરિયલ માં અને ટ્યુટોરિયલ માં આપણે કરેલી સમસ્યાઓને યાદ કરવી પડશે આપણે આવી સમસ્યાઓ કરી છે તેથી હવે જ્યારે તમે લખો ત્યારે યુનિટરી ઓપરેટર અહીં પાછા આવશે આ યુનિટરી ઓપરેટર તે ટી ગુણ્યાથી થી ગુણ્યા સુધી વિકસતી રહે છે ટી અમુક ટી ની બરાબર છે તેથી ટાઈમ વિકસિત ઓપરેટર દ્વારા આપવામાં આવે છે આ આપણે આ ઓપરેટ કરવું પડશે ધારો કે આપણે આ યુનિટરીને ઓપરેટ કરીએ છીએ પર કેટલાક આધારે વેક્ટર તે આધારિત સ્થિતિ હશે છે કંઈ નહીં પણ આઈ એ જ ગુણ્યા પર એ જ જે સમકક્ષ હશે આ વધારીને માઇનસ આઈ એ જ ગુણ્યા પર ટી ની દ્રષ્ટિએ આધારે એક અને જીરો આપણી પાસે આ તેથી ગુણ્યા ટી બરાબર છે ઝીરો અમે ઓપરેટ કરી શકીએ છીએ તેથી તેથી આ સ્થિતિ વેક્ટર છે તેથી હવે આપણે સ્થિતિ વેક્ટરને વિકસિત કરવા માંગીએ છીએ જેમ કે તમારી પાસે ઝીરોની સાઈ થી ટી ઝીરો બરાબર છે તમે યુ એ યુનિટરી ઓપરેટર છે જેની સાથે વિકાસ થશે આ વેવ ફંક્શન અથવા ટાઈમ સાથે સ્થિતિ વેક્ટર જેથી હું તેને આ રીતે લખી શકું યુ માટે તેથી જ્યારે સ્થિતિ ટી ઝીરો બરાબર છે યાદ રાખો જ્યારે સ્થિતિ ટી શૂન્યની બરાબર છે આ સ્થિતિ છે પ્લસ અને આપણે જોયું કે તે આ કોન્ઝ્યુ ટર્મ્સની દ્રષ્ટિએ આપણી પાસે છે પ્લસ ગેટની દ્રષ્ટિએ લખાયેલ છે ઝીરો અને એક તેથી આ છે યુ માટે મારી પાસે હશે ઝીરો અને એકની દ્રષ્ટિએ જેથી હું ફરીથી આને બદલી શકું અને સીધું લખો રૂટ બે દ્વારા એક ઝીરો ઉત્ક્રાંતિ ઓપરેટર મેં ઉપયોગ કર્યો છે મેળવવા માટે એક્સપોનેન્શિયલ આઈ માઇનસ અને ગુણ્યા એચ પર સ્થિતિ એક તેથી આ છે સ્થિતિ ઉત્ક્રાંતિ ઓપરેટર આપણે શું જોઈએ છે તે ટાઈમે ની બરાબર છે થી વધારાનું ટી ના સાઈ તે આ કેટ છે હોવું જોઈએ પ્લસ અને અમુક ટાઈમે ટી છે બે બાય ટી તેથી ત્રણ ટી બાય બે વધારાનું ટી ની સાઈ હોવી જોઈએ સ્થિતિ માઇન્સ તો આપણે ટી ના આ સાઇને પ્લસ અને માઇનસ તરીકે કેવી રીતે ફરીથી લખીશું આ શક્ય છે આપણે અને ટી જાય છે થી એક સ્થિતિ છે ટી હેમિલ્ટોનિયન ઓપરેટરની દ્રષ્ટિએ છે તેથી ટાઈમ ઉત્ક્રાંતિ ઓપરેટરની દ્રષ્ટિએ અમે લખ્યું છે આ એક્સપોનેન્શિયલ સાથે તેથી ગુણ્યા ટી હશે સમાન અથવા સામયિક જ્યારે આ ટી થી ટી એક્સપ્રેશન અમુક વેલ્યુ પર પાછી આવે છે આ છે તે કહેવું આઈ ઇ એક્સપોનેન્શિયલ એજ ક્રોસ પર ટી કેટલાક વેલ્યુ પર પાછા આવે છે એક કહો તેથી આ પિરિયોડિસિટી તમે મેળવો જ્યારે આ એક્સપોનેન્ટ એક છે અને ટાઈમ માટે ટી દ્વારા બે ત્રણ ટી દ્વારા બે વધારાનું આ સમાન એક્સપોનેન્ટ તમને આપશે મૂલ્ય માઇનસ એક આ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા એક્સ છે બે પાઇઆઈ બંને કેસ માટે બરાબર છે તેથી ઈટી એ જ ક્રોસ પર બે પાઇ હોવી જોઈએ અને તેથી રિલેશન ઈ વચ્ચે અને ટાઈમ ટી તેથી હવે અમુક ટાઈમે ટાઈમ ટી તેથી આ એક મૂડી બની જશે અમે કહીએ છીએ કે ટી મૂડી ટી છે તેથી અમારી પાસે અહીં છે એકલ પરિમાણ જે સંબંધિત છે ઈ માટે ઉર્જા અને ઉર્જા હેમિલ્ટોનિયન સાથે સંબંધિત છે તેથી આ હેમિલ્ટોનિયન ધરાવે છે દ્વારા એક પેરામીટર ઈ જે આપે છે अ रिलेशन ऊपर बराबर तुम्हारी पासे मने पहले थीज लागे छे पूर्ण केतलाक संबंधों जम के एक्स તેથી ત્યાં છે કોમ્યુટેટર્સ જેમ એક્સઅલ્પિરામ પી તેથી પ્રખ્યાત કોમ્યુટેટર્સ જેમ કે એક્સપી અને તમે ચકાસી શકો છો કે કેમ હેમિલ્ટોનિયન ઓપરેટર મોમેન્ટમ ઓપરેટર સાથે મુસાફરી કરે છે આ સ્થિતિ વેક્ટર તેથી ચાલો હું એક કેપ મૂકું અહીં તેથી એક્સ કેપ પી કેપ જ્યાં એક્સ અને પી ઓપરેટર છે અને ઓપરેટર છે ટોપી અથવા કેપ દ્વારા રજૂ થાય છે તેથી આ એક ઓપરેટર છે પ્રતિનિધિત બરાબર અને આને કોમ્યુટેટર કહેવામાં આવે છે કૌંસમાં બરાબર બે ઓપરેટરો મુસાફરી કરે છે ઓપરેટર એ અને બી કમ્યુટ એટલે કે એ અને બી જ્યારે તમે કમ્યુટેડ બ્રેકેટમાં મૂકો છો ત્યારે તે ઝીરો છે તમે તેમાં જોશો આવતા લેક્ચર આ હંમેશા માટે તપાસો કે કેમ બે ઓપરેટરો સફર કરે છે કે નહીં તેથી જ્યારે બે ઓપરેટરો મુસાફરી કરે છે ત્યારે તેઓ રચાય છે એક સાથે આયોજન કે તેથી એનું માપ પી ના માપને અસર કરશો નહીં કે જ્યારે તમે ઓપરેટર ચલાવો છો ત્યારે તેનો અર્થ શું થઈ શકે છે અને વેક્ટર કરશે સમાન હોવું તેથી ઓપરેટર માટે આનો રસપ્રદ ભાગ એ છે કે એ અને બી નું માપન સ્વતંત્ર છે અને તેથી તમે આ વેક્ટર માટે એકસાથે આયોજન કેટ બનાવી શકો છો અને આવનારા લેક્ચર માટે આ ઉપયોગી થશે થોડી બેકગ્રાઉન્ડ અને આપણે તે ઓપરેટરને જાણીએ છીએ એક્સ અને પાઈ એ જ ક્રોસ આપે છે આ તે સંબંધ છે જે આપણે મેળવીએ છીએ અને મને લાગે છે કે તમે થોડો ટાઈમ સાબિત કર્યો હશે અથવા જો તમે આ સાબિત કર્યું નથી કૃપા કરીને તમારા હાથ અજમાવો આ સાબિત કરો હું આમાં પુરાવાની ચર્ચા કરીશ નહીં ટ્યુટોરિયલ પરંતુ તમારે પ્રયાસ કરવો જ જોઈએ કોમા પીએન તમે પણ પ્રયાસ કરી શકો છો આ એક છે જે તમે પણ અજમાવી શકો છો તમે શું મેળવો છો પી ઓપરેટર તેથી એક્સ એન સુધી વધારો પી પર તેથી પી એન પર એક્સ આ હું તમને આ પરિણામ આપીશ જેનો તમે ઉપયોગ કરી શકો છો સમસ્યા પરંતુ તે હશે હું તે સૂચવીશ તમારે આ સાબિત કરવું પડશે ઓળખ જેથી આપણે આ ટ્યુટોરિયલમાં તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ બે તેથી બીજા પ્રશ્નમાં તમને ઓપરેટર પોઝિશન ઓપરેટર એક્સકેપ અને મોમેન્ટમ ઓપરેટર આપવામાં આવે છે પી કેપ અને તમારે કરવું પડશે આ ઓપરેટરને લખો આ બે ઓપરેટરોના કોમ્યુટેટરનું મૂલ્યાંકન કરો તો ચાલો આપણે કોમ્યુટેટર કાઉન્ટ અથવા એક્સ અને તે ના કોમ્યુટેશન સંબંધનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરીએ આલ્ફા ઈ આલ્ફા પી સુધી વધારો ઈ સુધી વધારો આલ્ફા પી કેપ હું આને આ રીતે લખી શકું છું એ ક્લસ આલ્ફા પી કેપ પ્લસ બે અવયવ પર આલ્ફા સ્ક્વેર પી કેપ સ્કવેર અને તેથી આગળ તમે સ્ક્વેર શ્રેણી લખી શકો છો હવે જ્યારે હું આ કરું છું આનું કમ્યુટેશન હશે પોઝિશન ઓપરેટર સાથે આ શરતો એક્સપોનેટસની પ્લસ કરવાની આ એક સરળ રીત છે ડોટ ડોટ પ્રથમ ભાગ આ પ્રથમ ટર્મ છે બીજી ટર્મ હશે આ ત્રીજી ટર્મ હશે એક સ્કેપ પી સ્ક્વેર પ્લસ તમામ ટર્મ્સ તેથી ઓપરેટર વખત યાદ રાખો કે સંખ્યા હંમેશા તમને ઝીરો આપશે પ્રથમ ટર્મ ઝીરો પ્લસ આલ્ફા એ એચ ગુણ્યા હવે બીજી ટર્મ છે તમે આનો ઉપયોગ કરશો અહીં તે હશે સ્ક્વેર રિસ્કવેર એન બે છે તેથી તમારી પાસે બે એચ ક્રોસ પી છે તેથી આ બે એ ક્રોસ છે પી પ્લસ આલ્ફા સ્ક્વેર આઈએચ ક્રોસ માટે તમારી પાસે પી કેપ છે ઉપર બે કારણદર્શક તો આ આલ્ફા આઈ વત્તા તમારી પાસે અન્ય શરતોનું પરિણામ શું હશે આલ્ફા એચ ક્રોસ પ્લસ તમારી પાસે છે બે બે કેન્સલ થશે તમારી પાસે આલ્ફા સ્ક્વેર છે એચ ક્રોસ પી એચ એટી હું કંઈ પણ ચૂકી નથી બરાબર મારી પાસે પણ એક પરિબળ છે પ્લસ એન ટર્મ તેથી સામાન્ય સ્વરૂપમાં હું તેને આ રીતે લખી શકું આઈ તેથી આ હું આઈ એ ક્રોસ રોસ આલ્ફા લઈ શકું છું અને મારી પાસે એક છે પ્લસ બીજી ટર્મ હશે આલ્ફા પી કે પ્લસ તેથી આ કંઈ નથી પણ તમને ફરીથી એક્સપોનેન્શિયલ શ્રેણી મળે છે તેથી આ હશે એક્સ ઈ આલ્ફા પી કેપ સુધી વધારો પરંતુ કંઈ નથી આઈ એચ ક્રોસ એ વધારીને આલ્ફા પી કેપ તેથી આ મને મળે છે પ્રદર્શન કર્યા પછી અને હું આલ્ફા ચૂકી ગયો છું જે મેં અહીં મૂક્યો છે તેથી એક્સના કોમ્યુટેટર માટે આ હું મેળવેલ અભિવ્યક્તિ છે ઈ આલ્ફા પર વધારો પી હવે જો હું આલ્ફાને બદલે મારો પ્રશ્ન અહીં છે ए पर एच क्रॉस थे थी चालो हूँ अल्फा ने आई ए अपॉन एच क्रॉस थी बदलो ई आई ए पी के वधारो एच क्रॉस पर हशे आ हशे एच क्रॉस आ हशे आई एच क्रॉस ए वधारी ने आई ए एच क्रॉस पर पी के તે માઇનસ સિવાય બીજું કંઈ નથી એ વધારીને આઈએ એજ ક્રોસ પર પી કે તેથી આ તે છે જેમ મેં મેળવ્યું છે આ બે ઓપરેટરોના કોમ્યુટેટરને શોધ્યા પછી યાદ રાખો એ સતત છે એ એ સતત છે અને તે પરિમાણીય રીતે લંબાઈનું પરિમાણ ધરાવે છે તે છે લંબાઈનું પરિમાણ તમે અહીંથી જોઈ શકો છો તે અહીંથી જોવાનું ખૂબ જ સરળ છે હવે પ્રશ્નનો નો બીજો ભાગ છે તે બતાવો એક્સ એ આ ઓપરેટરની આયોજન સ્થિતિ છે અને આ ઓપરેટરની આયોજન સ્થિતિ છે મારી પાસે એક્સપોનેન્ટ ઈ વધારીએ છે પી કેપ એચ ક્રોસ પર હું એક્સ ઓપરેટ કરું છું તેથી જ્યારે હું ઓપરેટ કરું છું એક્સ કેપ એક્સ પર આઈ પર એક્સ ગુણ્યા એક્સ બરાબર તેથી એક્સ એ અમુક આયોજન સ્થિતિ છે ના સકારાત્મક ઓપરેટર તમારે કરવું પડશે તેનું મૂલ્યાંકન કરો તો હવે જો હું આનું ઓપરેટ કરું પર ઈ વધારી આઈ એચ ક્રોસ તેથી હવે આપણી પાસે છે પરિવર્તન રિલેશન તેથી જો હું લખું એક્સ કે आ तरीके ऑपरेटर आई व्याख्यायित करूं छू तरीके ना कोम्यूटेटर एक्स आई एक्स पर संचालित माइंस अथवा प्लस मने जो आ दो आ एक्स ए वधारी ने आई छे तो मारी पासे माइनस छे तेथी मारी पासे प्लस हशे ए वधारी ने आईए। पी कैप एक्स पर एच गुणिया पर તેથી આ મારી પાસે છે આ મને આપશે આ રિલેશન આપણે જોયું આ કોમ્યુટેટર આપે છે આ એજ ક્રોસને માઇનસ એ વધારો આપે છે અને ઓપરેટિંગ એક્સ પર આ વેક્ટર મને એક્સ આપશે તેથી મારી પાસે એક્સ માઇનસ એ છે ઈ માઇનસ સુધી વધારો વધારીને આઈએ પી કેપ એચ ક્રોસ પર अंतिम पगलू ए आई ने वारी एक्स मैनस एच क्रॉस एक्स पर, एकस एकस ए, ए ए, पर आ मारी पासे हतु आचू तो अपने आ अवलोकन करिए छ કેટલાક અન્ય વેક્ટર એક્સ તો આપણે અહીં શું મેળવીએ છીએ કે ઈ એચ ગુણ્યા એક્સ પર આઈપી સુધી વધારો એક આયોજન સ્થિતિ છે આ ઓપરેટર મને તેને કેટલાક તરીકે ઓળખવા દો કેપિટલ એક્સ તેથી આ મૂડી એક્સ એ છે આયોજન સ્થિતિ માટે ઓપરેટર એક્સ આયોજન વેલ્યુ સાથે તેથી આ ઓપરેટરની આયોજન સ્થિતિ છે આ કેટ એ ઓપરેટર સ્મોલ એક્સની એક આયોજન સ્થિતિ છે જેમાં આયોજન વેલ્યુ એક્સ માઇનસ એ છે તે સૂચવે છે કે ઈ વધારીને આઈ પી કેપ પર એ જ ગુણ્યા છે એક યુનિટરી ઓપરેટર છે એક યુનિટરી ઓપરેટર છે આ યુનિટરી ઓપરેટર શું કરે છે તે એક્સ થી માઇનસ નું ભાષાંતર કરે છે એ પાર્ટિકલ થી માઇનસ એ જો આ ઓપરેટર ચાલુ હોય તો બરાબર છે એક્સ તે મને આપવી જોઈએ સમાન એક્સ અને કેટ એક્સ મૂડી એક્સ પાછી પરંતુ અહીં તે કરે છે તે મને એક્સ માઇનસ એ આપે છે એટલે કે તે પાર્ટીકલને માઇનસ એમાં અનુવાદિત કરે છે તેથી આ ખૂબ જ સારી એક્સસાઇઝ છે જેમાં તમે ઓપરેટરને સમજો છો કે આ કેવી રીતે યુનિટરી ઓપરેટર આ ચોક્કસ સમસ્યા માટે ચિત્રમાં આવે છે અગાઉની સમસ્યામાં પણ તમે એક અલગ ફ્લેવર જોયો છે તેથી આ સાથે અમે અહીં અટકીએ છીએ